જોગબજાર પોલીસ મથકની હદમાં ગત માર્ચ 2023માં ડબલ મર્ડરની ઘટના બની હતી, જે ઘટના બાદ શહેર પોલીસે ડબલ મર્ડરમાં સંડોવાયેલી નામચીન દિવાન ગેંગ સામે ગુજસી ટોક હેઠળ શસ્ત્ર ઉગામ્યું હતું. દિવાન ગેંગના સાગરીતોને ગુજસી ટોકના ગુનામાં ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી અપાયા હતા, જે પૈકી ગેંગનો સાગરીત આબિદ પંચર પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડીએમ રાઠોડ અને તેમની ટીમને બાતમી મળી હતી કે ડબલ મર્ડર અને ગુજસી ટોકના ગુનાનો વોન્ટેડ આરોપી આબિદ પંચર પોતાની ઓળખ છુપાવી સોહિલ નામથી મહારાષ્ટ્રના ધાળ ખાતે રહે છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જઈ આબિદ ઉર્ફે પંચર ઉર્ફે સોહેલ ચાંદ સૈયદને પકડી પાડ્યો હતો. આરોપી પોલીસથી બચવા મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં છુપાઈને રહેતો હતો અને ત્યાં ભાડાના મકાનમાં રહી કડિયા કામ તથા મિસ્ત્રી કામ કરતો હતો. ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવતા આબિદ પંચરને અગાઉ શહેર પોલીસે તડીપાર હેઠળ પણ કાર્યવાહી કરી હતી.